जय श्री कृष्ण मित्रों, तमे हेडिंग तो वाँच्यू ज हशे। आज आप लसणिया सेव ममरा बनावीशुं, ते पण बे अलग अलग रीते बनावीशुं। एक लसणिया सेव ममरा जे तमे कदाच पहला यूट्यूब पर जोया पण हशे, ते रेसिपी हूँ तमारी साथे शेर करीश। अने एक लसणिया सेव ममरा जे मारी पोतानी रेसिपी छे, ते पण हूँ तमारी साथे शेर करीश। बन्नेनो डिफरन्स पण हूँ तमने अहीं समझावीश। अने मार्केट में जे लसणिया सेव ममरा मळे छे ते कया मळे छे ते पण हूँ तमने आगळ विडियो में जणावीश। तो फ्रेंड्स, विडियो ने क्यांयथी स्कीप नहीं करता, कारण के माहिती जे छे ते अधूरी रही जशे, एटले विडियो आखो एंड सुधी जोजो। अने आजनो मारो विडियो गमे तो लाइक जरूर थी करजो। चैनल पर पहली बार आव्या होय तो नीचे आपेलू लाल कलर नू सब्सक्राइब बटन प्रेस करी बाजू में आपेलू बेल आइकन प्रेस करो अने ऑल नोटिफिकेशन जरूर थी प्रेस करजो, तो ज तमने अमारा आवनार बधा नवा विडियोसना नोटिफिकेशन समयसर मळता रहेशे। तो सौ प्रथम मैं अहीं 250 ग्राम ममरा लीधा छे अने 500 ग्रामनो जे पैकेट आवे छे ते अर्धुं पैकेट लीधुं छे। अने ममरा आपणे जे छे ते नॉर्मली जे बासमती चोखन आवे छे एटले के लांबा ममरा जे आवे छे तेनो ज उपयोग करवानो, अहीं कोल्हापुरी ममरानो उपयोग नथी करवानो, एटले के जे जाडा ममरा आवे छे तेनो उपयोग नथी करवानो। तो अत्यारे सौ प्रथम आपणे ममराने सारी रीते चाळी लईशुं जेथी करीने तेनी अंदर जे भूको होय ते बधो ज निकळी जाय। पहला हूँ अत्यारे चटणी साथे अने वघार कर्या वगरना लसणिया सेव ममरा बनावी रही छूँ। तो सौ प्रथम आपणे मिक्सर जार में 1/3 कप जेटलू लसण लईशुं, त्यारबाद आपणे तेमां 3 चमची काश्मीरी लाल मरचू अने 1 चमची तीखू लाल मरचू उमेरीशुं। काश्मीरी लाल मरचू एड करवाथी सेव ममरानो कलर खूब ज सरस आवे छे अने मैं तीखू मरचू 1 चमची एड कर्युं छे, तेनाथी तीखास जळवाई रहेशे। चटणीना स्वाद पूरतू 1/2 चमची जेटलू मैं मीठू एड कर्युं छे अने हवे आपणे आ बधुं सरस ग्राइंड करी लीधुं छे। एकदम सरस आपणे तेनी पेस्ट तैयार करी छे, आमां पाणी बिलकुल नथी एड करवानुं, पाणी वगर ज आपणे तेने क्रश कर्युं छे। हवे आपणे अहींया एक नाना पेनमां 3 टेबलस्पून जेटलू तेल गरम करवा मूकीशुं अने तेमां आपणे आ चटणी एड करवानी छे। चटणीने आपणे सांतळी लेवानी छे। आ स्टेप करवुं खूब ज जरूरी छे अने तमे आ स्टेप करशो तो चटणी जे छे तेनो भाग काचो नहीं रहे अने तमे सहેલાઈથી વઘાર વગર લસણિયા સેવ મમરા ગમે ત્યારે બનાવી શકશો। તો અહીંયા એકદમ ધીમા તાપે 30-35 સેકન્ડ સુધી મેં ચટણીને સારી રીતે સાંતળી લીધી છે। જો તમે તેને વધારે વાર સુધી સાંતળશો તો તેનો કલર કાળો પડી જશે। તો આપણે ફક્ત 30-35 મિનિટ સુધી જ તેને સાંતળીશું અને એકદમ સરસ મેં તેને મિક્સ કરી લીધું છે। ચટણીની કન્સિસ્ટન્સી આ રીતે સોફ્ટ હોવી જોઈએ। જો તમારી ચટણી સાંતળતી વખતે સોફ્ટ ના હોય તો તમારે તેમાં થોડુંક તેલ એડ કરી લેવું। હવે આ ચટણીને આપણે થોડીક વાર માટે ઠંડી કરવા સાઈડ પર મૂકીશું। તમે જોઈ શકો છો કે આપણી ચટણીનો કલર જે છે એ એકદમ પરફેક્ટ આવ્યો છે। હવે અહીંયા એક કડાઈમાં હું તેલ ગરમ કરવા મૂકું છું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં મમરાને ફ્રાય કરવાના છે। તો ફ્રાય કરવા માટે આ રીતે આપણે એક જારો લઈશું અને તેમાં આપણે મમરા એડ કરીશું। મમરાને ક્યારેય પણ ડાયરેક્ટ તેલમાં નહીં એડ કરવાના, કારણ કે દરેક મમરો તેલમાંથી કાઢતી વખતે ઘણીવાર સમય લાગી જતો હોય છે અને તેના લીધે મમરા જે છે તે બળી જતા હોય છે। તો આ રીતે તમે જારામાં મમરાને મૂકીને ફ્રાય કરશો તો તે ફટાફટ ફ્રાય પણ થઈ જતા હોય છે અને તેને કાઢવાનું પણ એકદમ સહેલું બનતું હોય છે। અને આ પ્રોસેસથી મમરા ખૂબ જ ઓછું તેલ લે છે। જો તમે ડાયરેક્ટ મમરાને તેલમાં એડ કરશો તો તે રીતે ફ્રાય કરવાથી મમરા જે છે વધારે તેલ સોક કરતું હોય છે। તો આ રીતે બધા જ મમરાને આપણે ફ્રાય કરી લેવાના છે અને તમે જોઈ શકો છો કે આપણા મમરા એકદમ સરસ ફ્રાય પણ થઈ જાય છે, ફટાફટ ફ્રાય થાય છે, સાથે સાથે તે કોરા જ લાગે છે, તેમાં વધારે તેલ નથી। હવે બધા જ મમરા મેં આ રીતે ફ્રાય કરી લીધા છે। આપણે અત્યારે જ મમરાને ફ્રાય કર્યા છે એટલે મમરા એકદમ ગરમ ગરમ છે। તો આપણે તેમાં મમરાના સ્વાદ પૂરતું મીઠું ઉમેરીશું 1/2 ચમચી જેટલું અને 2 કપ અત્યારે હું ઝીણી સેવ ઉમેરું છું। ત્યારબાદ આપણે તેમાં 3 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। દળેલી ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે, પણ આ રીતે દળેલી ખાંડ એડ કરશો તો સેવ મમરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે ફ્રેન્ડ્સ, આપણે તેમાં ચટણી એડ કરીશું। અહીંયા ચટણી આપણી જે છે એ થોડીક નવસેકી છે, એટલે કે થોડીક જ ગરમ છે, ઠંડી થઈ ગઈ છે અને આપણા મમરા જે છે એ થોડા ગરમ છે, આપણે અત્યારે જ તેને ફ્રાય કર્યા છે। તો બિલકુલ હળવા હાથે આપણે ચટણીને મમરા સાથે આ રીતે મિક્સ કરીશું। આ પ્રોસેસથી તમે મિક્સ કરશો તો ફટાફટથી સેવ મમરા જે છે એ તૈયાર થઈ જાય છે અને ચટણી જે છે એ સેવ મમરામાં મિક્સ થઈ જાય છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા લસણિયા સેવ મમરાનો કલર આવ્યો છે અને એકદમ પરફેક્ટ
લસણની ચટણી સાથે વઘાર વગરના આપણા લસણિયા સેવ મમરા જે છે તે તૈયાર થયા છે. ખૂબ જ સરસ તેનો કલર આવ્યો છે. ફ્રેન્ડ્સ, આ લસણિયા સેવ મમરાને તમે લાંબો સમય સુધી સ્ટોર નથી કરી શકતા. તમે 15-20 દિવસ સુધી તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો, પરંતુ 1-1.5 મહિના સુધી તમે આ લસણિયા સેવ મમરા ક્યારેય પણ સ્ટોર નહીં કરી શકો, કારણ કે તેમાં લસણની સ્મેલ આવવા લાગે છે. અને માર્કેટમાં જે લસણિયા સેવ મમરા મળે છે તે આ પદ્ધતિથી નથી બનાવવામાં આવતા. આજે હું તમને માર્કેટમાં કઈ રીતે લસણિયા સેવ મમરા બનાવવામાં આવે છે તેની રેસીપી શેર કરીશ, અને તે મારી પોતાની રેસીપી પણ છે. એટલે કે એ રેસીપી તમને યુટ્યુબ ઉપર ક્યાંય નહીં મળે, યુટ્યુબ ઉપર તમને ચટણીવાળા લસણિયા સેવ મમરાની જ રેસીપી મળશે. ફ્રેન્ડ્સ, હવે આપણે ચટણી વગરના લસણિયા સેવ મમરા બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 150 ગ્રામ મમરા લીધા છે. આ મમરાને પણ મેં એક વખત સારી રીતે ચાળી લીધા છે, અને આ પણ લાંબા મમરા જ લીધા છે. આમાં જાડા મમરાનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. અને તમે જોઈ શકો છો કે મમરા આપણા પહેલેથી જ ક્રિસ્પી છે, એટલે આપણે તેને ફટાફટ વઘારી લઈએ. તો તેના માટે મેં અહીંયા કઢાઈ લીધી છે, અને કઢાઈમાં આપણે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. ફ્રેન્ડ્સ, તેલને એક વખત ગરમ કરી લેવાનું છે, અને ગરમ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને તેલને આપણે થોડુંક ઠંડુ થવા દઈશું. અહીંયા તેલ જે છે એ કાચું ના રહેવું જોઈએ, અને આપણા મમરા પણ પરફેક્ટ બનવા જોઈએ, તે માટે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. હવે ફ્રેન્ડ્સ, એક બાઉલમાં આપણે 2 ચમચી કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું, અને 1 ચમચી આપણે તીખા લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. સાથે સાથે 1 ચમચી આપણે મીઠું ઉમેરીશું, અને 3 ચમચી આપણે દળેલી ખાંડ ઉમેરીશું. દળેલી ખાંડ એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે, પણ તમે એડ કરશો તો એકદમ બજાર જેવા જ લસણિયા સેવ મમરા બનશે. હવે ફ્રેન્ડ્સ, મારી પાસે આ લસણનો પાવડર છે, અને 150 ગ્રામ મમરા માટે આપણે 2 ચમચી લસણનો પાવડર ઉમેરીશું. ફ્રેન્ડ્સ, તમારી પાસે લસણનો પાવડર ના હોય તો તમે ઘરે બનાવી શકો છો. તમારે લસણને ફોલીને તેને સૂકવી દેવી, અને પછી તમારે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવી. તો બધો જ મસાલો મેં આ રીતે મિક્સ કરી લીધો છે. બજારમાં જે લસણિયા સેવ મમરા મળે છે તેમાં લસણની ચટણીનો ઉપયોગ નથી થતો, પરંતુ આ રીતે લસણના પાવડરનો ઉપયોગ થાય છે. અહીંયા આપણું તેલ આપણે ગરમ કરીને રાખ્યું હતું, અને તેને આપણે ઠંડુ કરી લીધું છે. અત્યારે તેલ જે છે એ થોડુંક નવસેકું છે, અને આ સમયે આપણે બધો મસાલો તેલમાં ઉમેરી લીધો છે, અને બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ અત્યારે બંધ જ રાખી છે મેં. મસાલાને આપણે 9 સેકા ગરમ તેલમાં મિક્સ કર્યા બાદ આપણે તેમાં મમરા એડ કરીશું, અને હવે આપણે તેને સારી રીતે મમરા સાથે મિક્સ કરી લઈએ. અહીંયા જો તમે એકદમ ગરમ તેલમાં મસાલો એડ કરશો તો મરચું બળી જશે અને સેવ મમરા સારા નહીં બને. એટલે મેં તેલ કાચું ના લાગે તે માટે તેલને ગરમ કરી પછી તેને થોડુંક ઠંડુ થવા દીધું હતું, અને અત્યારે આપણે મસાલો એડ કરી મમરા મિક્સ કરી લીધા છે. સાથે સાથે હવે આપણે તેમાં 2 કપ સેવ ઉમેરીશું, અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ સમયે તમારે ગેસની ફ્લેમને સ્લો ઉપર ઓન કરી લેવી, અને પછી મમરાને સરસ રીતે શેકી લેવું. આ પ્રોસેસ કરવાથી તમારા લસણિયા સેવ મમરા એકદમ પરફેક્ટ બનશે, સ્વાદ પણ એકદમ પરફેક્ટ આવશે, અને મરચું બિલકુલ બળશે નહીં, અને એકદમ બજાર જેવા જ બનશે. એકદમ બજાર જેવો જ ટેસ્ટ આવશે, અને તમે જોઈ શકો છો કે ચટણી વગરના વઘાર સાથેના આપણા લસણિયા સેવ મમરા જે છે તૈયાર છે. ફ્રેન્ડ્સ, આ સેવ મમરા ખૂબ જ સરસ બને છે. બંને રેસીપી તમે ટ્રાય કરજો, અને તમને કયા લસણિયા સેવ મમરા વધારે ગમ્યા તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો. હું 100% શ્યોરલી તમને કહી શકું છું કે તમને આ બીજી પદ્ધતિ છે તે જ ગમશે. આમાં જ તમને લસણિયા સેવ મમરાનો પરફેક્ટ ટેસ્ટ આવશે, અને એકદમ બજાર જેવા બનશે. આ લસણિયા સેવ મમરાને તમે 1-2 મહિના સુધી સ્ટોર કરશો ને તો પણ તે ખરાબ નહીં થાય. તમારે તમારા છોકરાઓને જો વિદેશ ભણવા ગયા હોય ત્યાં મોકલવા હોય તો પણ તમે તેમને મોકલી શકો છો. લસણિયા સેવ મમરા બિલકુલ ખરાબ નહીં થાય. તો અહીંયા આ લસણિયા સેવ મમરાનો મેઇન ડિફરન્સ છે, એક ચટણી સાથે આપણે બનાવ્યા છે, એક ચટણી વગર બનાવ્યા છે, ડ્રાય પાવડર સાથે બનાવ્યા છે, એટલે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે, અને તેનો સ્વાદ જે છે એ બજાર જેવા સેવ મમરાનો જ આવે છે, અને એકદમ પરફેક્ટ બને છે. ચટણી સાથેના સેવ મમરા લાંબા સમય સુધી સ્ટોર પણ નથી કરી શકાતા, અને તેનો સ્વાદ જે છે એ બજારમાં જે સેવ મમરા મળે છે તેના જેવો નથી આવતો. તેમાં પ્રોપર લસણનો ટેસ્ટ નથી આવતો. તો ફ્રેન્ડ્સ, કઈ રેસીપી તમને વધારે ગમી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો.
चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में आपेलू बेल आइकन प्रेस करजो तो ज तमने अमारा आवनार बधा नवा वीडियोसना नोटिफिकेशन समयसर मळता रहेशे।